કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે દેશમાં આરોગ્યના ક્ષેત્રે વધુ એક સારા સમાચાર કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા આપ્યા છે. ગુજરાતમાં ભલે ચૂંટણીઓને હજી વાર હોય, પરંતુ ભાજપાએ 2022ની ચૂંટણીમાં લગાતાર જન આશીર્વાદ મળી રહે તે માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા દ્વારા ભાજપા લોકોનું મન જાણવા પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રા રાજકોટથી શરૂ કરી જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર સુધી ફરી હતી. આ યાત્રામાં લોકોએ ઉત્સાહભેર આવકારી ભારતીય જનતા પાર્ટીને 2022નો જાણે કે પાયો મજબૂત બનાવી દેવાનો ઇશારો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ વિધાનસભાની અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફેસ માસ્ક જોવા મળતા હતા, પરંતુ પહેલી વખત ગુજરાતમાં કોઈ કેન્દ્રીય મંત્રીના ફેસ માસ્ક હોય તેવું પ્રથમ વખત બન્યું છે. મનસુખભાઈ માંડવીયાના જે આ પ્રચાર છે એના કારણે સમજી શકાય કે તેમની લોકચાહનાનો ગ્રાફ કેટલો ઊંચો હશે. યાત્રાના સમાપન સમારોહ નિમિત્તે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી મહિને 17-18 કરોડ રસીના ડોઝ સરકારને મળી જશે તેવી આશા છે અને તેના કારણે વેક્સિનનું કામ ઝડપથી આગળ વધશે. તો આપણે જોઈ લઈએ શું છે દેશવાસીઓ માટેના આ સારા સમાચાર, કઈ રીતે બાળકોને અપાશે રસી અને કેવા પ્રકારની છે આ રસી. 19-21 ત્રણ દિવસ માટે રાજકોટથી ચાલુ કરીને રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લો અને ભાવનગર શહેરની અંદર જન આશીર્વાદ યાત્રાનું સમાપન થયું છે. સમગ્ર યાત્રા દરમિયાન અમને વ્યાપક જનસમર્થન મળ્યું, લોકોના આશીર્વાદ મળ્યા. જન આશીર્વાદ યાત્રાને વધારવા માટે જનતા ઉમટી પડી. મને આનંદ એ વાતનો છે કે જન આશીર્વાદ યાત્રાને સમર્થન એટલે મોદીજીની નીતિઓને સમર્થન, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નીતિઓને સમર્થન. એ સૂચવે છે કે રાજ્ય અને દેશ જનતાના આશીર્વાદ સાથે આગળ વધી રહ્યો છે. ભારતની અંદર કુલ 6 કંપનીઓને વેક્સિન માટેની મંજૂરી આપવામાં આવી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ વેક્સિન, ભારત બાયોટેક કોવેક્સિન, સ્પુતનિક વેક્સિન, મોડર્ના વેક્સિન, જોન્સન એન્ડ જોન્સન અને 6ઠી કંપની ઝાયડસ કેડિલાને ડીએનએ વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે. ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશનની મંજૂરીથી હવે 1 6ઠી કંપની તરીકે ઝાયડસ કેડિલા ઝાયકોવ ડી વેક્સિન લઈને આપણા વચ્ચે આવ્યા છે. વિશેષ વાત એ છે કે 2 ભારતના સંશોધન અને ભારતની કંપનીઓ કોવેક્સિન અને ઝાયકોવ ડી વેક્સિન, આ બંને વેક્સિનનું સંશોધન પણ ભારતમાં થયું, રિસર્ચ ભારતમાં થયું, પ્રોડક્શન પણ ભારતીય કંપનીઓ કરી રહી છે. અને એમાં એક વધારાની બાબત એ છે કે ઝાયકોવ ડી વેક્સિન, ઝાયડસ કેડિલાનું વેક્સિન એ ડીએનએ વેક્સિન છે. આ ડીએનએ વેક્સિન માટે સમગ્ર દુનિયાની અંદર રિસર્ચ ચાલી રહ્યા છે, પરંતુ સૌથી પહેલાં ભારતીય કંપનીને એમાં સફળતા મળી છે. જે વેક્સિનને ઇમરજન્સી ઓથોરાઇઝેશન મળ્યું છે, જે 12 વર્ષથી વધારે વયના બાળકોને પણ આપી શકાશે. એટલે કે હવે ભારતની અંદર 12 વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સિન પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. હું સ્વાસ્થ્ય મંત્રી તરીકે ચોક્કસ કહીશ કે વેક્સિન એ કોરોના મહામારી સામે લડવાનું મહત્વનું હથિયાર છે. સરકારથી પ્રયાસ કરે, મીડિયાના માધ્યમથી પ્રયાસ કરે, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી પ્રયાસ કરે, એક સામૂહિક જનજાગરણ કરી અને બધા જ દેશના નાગરિકો વેક્સિન લે અને કોરોનાની મહામારી સામે લડતની અંદર મોદીજીને સહયોગ આપે એ જ અપેક્ષા છે. મનસુખભાઈ, જન આશીર્વાદ યાત્રા 2022
અત્યારે તો ચૂંટણી નથી એટલે હું ચૂંટણીની ચર્ચા નહીં કરું, પરંતુ જન આશીર્વાદ યાત્રામાં જનતાનો મળેલો સહયોગ એમણે અમે જે જનલક્ષી નીતિઓ અત્યારે અમલમાં મૂકી રહ્યા છીએ એને ચોક્કસ સમર્થન અમે જોઈ રહ્યા છીએ. કોરોનાની બીજી લહેર હજુ પૂરી નથી થઈ, હજુ 30,000 થી 40,000 વચ્ચે કેસ આવી રહ્યા છે, પરંતુ ભવિષ્યની અંદર કોઈ નવો વેરિયન્ટ આવે અને કેસ વધે તો એની સામે તૈયારી કરવા માટે આપણે 23,000 કરોડ રૂપિયાનું કોવિડ રિસ્પોન્સ પેકેજ જાહેર કર્યું છે. આ કોવિડ રિસ્પોન્સ પેકેજથી દરેક જિલ્લાની અંદર કોવિડ બેડ અત્યારથી જ તૈયાર કરી લેવા, કદાચ બાળકોમાં રોગ પ્રસરે તો 20% બાળકો માટે, કારણ કે બાળકો માટેના વેન્ટિલેટર થોડા વિશેષ જોઈએ, ઓક્ઝોમીટર પણ એના માટે અલગ જોઈએ, અત્યારથી જ વ્યવસ્થા થાય. દૂર સુદૂર અંતરિયાળ વિસ્તારની અંદર બ્લોક્સ લેવલ પર એટલે કે તાલુકા લેવલ પર અત્યારથી જ એક એમ્બ્યુલન્સ રાજ્ય સરકાર કિરાયા પર રાખી લે યા તો ખરીદી લે, એના માટે પણ અમે આર્થિક જોગવાઈ કરી છે. આપણે સેકન્ડ વેવની અંદર જોયું ઓક્સિજનની ક્રાઇસિસ, આપણે જોઈ સેકન્ડ વેવની અંદર મેડિસિનની ક્રાઇસિસ આપણે જોઈ, તો મેડિસિનની પણ કમી ના રહે એટલા માટે દરેક જિલ્લો 1 કરોડ રૂપિયા સુધીની દવા બફર સ્ટોક તરીકે પહેલેથી જ ખરીદી લે. દરેક જિલ્લા મથક ઉપર અત્યારે હોસ્પિટલ ઉપર પીએસએ પ્લાન્ટ લાગી રહ્યા છે, ઉપરાંત 10,000 કિલોના ઓક્સિજન સ્ટોરેજની ફેસિલિટી અત્યારથી જ ઊભી થઈ જાય, જે જિલ્લા મથક કે બફર સ્ટોકના રૂપમાં પડી રહે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ક્રાઇસિસ ઊભી થાય તો એનો તરત જ ઉપયોગ કરી શકાય. આ દ્રષ્ટિએ આપણે ભવિષ્યની અંદર કેસ વધે એની પૂર્વ તૈયારી કરી રાખી છે. અત્યાર સુધી વેક્સિનેશન કરવાની ક્ષમતા તો આપણી હતી જ અને છે જ, પરંતુ વેક્સિન પ્રોડક્શન એ ઇસ્યુ હતો. વેક્સિન પ્રોડક્શન ધીરે 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 વધી રહ્યું છે. આ મહિને અમને 17 થી 18 કરોડ ડોઝ મળવાની સંભાવના છે, આવતા મહિને એનાથી પણ વધશે. અત્યારે દેશની અંદર 58 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે, ગુજરાતની અંદર 4,25,00,000 ડોઝ લાગી ચૂક્યા છે. ગતિથી વેક્સિનેશન વધી રહ્યું છે, એક દિવસની અંદર એવરેજ 50,00,000થી વધારે વેક્સિનેશન થઈ રહ્યું છે. 16 ઓગસ્ટે એક દિવસની અંદર રેકર્ડ બ્રેક 88,00,000 ડોઝ લગાવવામાં આવ્યા હતા. અમે દિવસો દિવસોએ ડોઝ વધારી રહ્યા છીએ. પહેલી વખતે 85 દિવસે 1 કરોડ ડોઝ લગાવ્યા હતા, લાસ્ટ 20 દિવસે 1 કરોડ ડોઝ આપણે લગાવ્યા હતા. આગામી દિવસોની અંદર આ અંતર ઘટતું જશે. મારા ખ્યાલ મુજબ ઓગસ્ટ મહિનામાં જે અમારી ધારણા છે એ મુજબ 88-18 દિવસે 10 કરોડ ડોઝ લાગી જશે. ધીમે 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 વેક્સિનનું પ્રોડક્શન વધી રહ્યું છે અને ડોઝ લગાડવાની ગતિ પણ વધી રહી છે.